નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પાઘડીનો અર્થ અને તેને અસર કરતા પરિબળોની વાત કરી. હવે મિત્રો, આજે આપણે પાઘડીના મૂલ્યાંકનની રીતનો અભ્યાસ કરવાનો છે. પાઘડીના મૂલ્યાંકનની કુલ ચાર રીત છે. એક, સરેરાશ નફાની રીત. બે, ભારિત સરેરાશ નફાની રીત. ત્રણ, અધિક નફાની રીત. અને ચાર, નફાના મૂડીકરણની રીત. આમાંથી રીત નંબર એક, સરેરાશ નફાની રીત. આ રીત જ્યારે નફામાં વધઘટ થાય ત્યારે વાપરવામાં આવે છે. ફરી એકવાર યાદ રાખજો, સરેરાશ નફાની રીત નફામાં વધઘટ થાય ત્યારે વાપરવામાં આવે છે. એટલે કે 20,000થી નફો વધીને 35,000 થયો હોય, 35,000થી નફો ઘટીને 30,000 થાય, 30,000થી પાછો નફો વધીને 45,000 થયો હોય, નફામાં વધઘટ થતી હોય તો સરેરાશ નફાની રીત વાપરવી, જેમાં બે સૂત્રનો ઉપયોગ કરીશું. સૂત્ર નંબર એક, સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. પહેલું સૂત્ર મૂકવાનું, સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. બીજું સૂત્ર મૂકવાનું, પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. બીજું સૂત્ર, પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. મિત્રો, હવે આપણે દાખલાની વાત કરીએ તો પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાયમાં દાખલા નંબર 4, જેની રકમ આ રીતે આપેલી છે આપણને. નીચેની માહિતી પરથી ભાવેશ અને વિપુલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે. ફરી એકવાર, 5 વર્ષના સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે. એટલે ખરીદીના વર્ષ કેટલા કહેવાય? 4. નફો કેટલા વર્ષનો આપ્યો છે? 5. નફાની વાત કરીએ, વર્ષ 2011-12નો નફો 1 લાખ, 2012-13નો નફો 1,10,000, 2013-14નો નફો 1,80,000, 14-15નો નફો 2 લાખ અને 2015-16નો નફો 1,50,000 છે. તમે જો નફામાં શું થાય છે? વધઘટ થાય છે. 1,00,000, 1,10,000, 1,80,000, 2 લાખ અને ઘટીને 1,50,000 થયા. તો સૌ પ્રથમ આ પાંચેય આંકડાનો આપણે સરવાળો કરીએ. પાંચેય આંકડાનું કુલ ટોટલ છે 7,40,000. વારાફરતી બે સૂત્ર મૂકીએ. પ્રથમ સૂત્ર, સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા. મિત્રો, કુલ નફો કેટલો આવ્યો? તો કે 7,40,000. વર્ષ કેટલા છે? તો કે 5. 7,40,000 ભાગ્યા 5 કરીએ એટલે આપણને જવાબ મળશે 1,48,000. એનો અર્થ એવો થયો કે 1 વર્ષનો સરેરાશ નફો 1,48,000 થાય છે. સૂત્ર નંબર 2, પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. સરેરાશ નફો આપણને પ્રથમ ગણતરીમાંથી મળે છે 1,48,000. ખરીદીના વર્ષ રકમમાં જોઈએ તો કેટલા આપ્યા છે આપણને? 4. 1,48,000 ગુણ્યા 4 એટલે થશે 5,92,000. આ થઈ પાઘડી. ફરી એકવાર દાખલાને સમજી લઈએ. 5 વર્ષના જે આંકડા આપ્યા છે એ નફાનો સરવાળો, પણ એક ધ્યાનથી સાંભળજો. જો કોઈ આંકડો કૌંસની અંદર આપે તો એ ખોટ કહેવાય, માઇનસ કરવી પડશે. ફરી સૂત્ર મૂકીશું, સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા.
અને બીજું સૂત્ર મૂકવાનું, પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. આપણે આ જે દાખલો શીખ્યા એવા ત્રણ દાખલા તમારા પાઠ્યપુસ્તકમાંથી તમારે જાતે સ્વપ્રયત્ને ગણવાના છે, ઉતારો કરવાનો નથી. હોમવર્કની અંદર આપણે સ્વપ્રયત્ને ગણીશું. સ્વાધ્યાયમાંથી દાખલા નંબર 5 જે પેજ નંબર 105 પર છે, અને ઉદાહરણ નંબર 1-2 જે પેજ નંબર 91 પર આપેલ છે. બીજી રીતની વાત હવે આપણે પછીના વિડીયોની અંદર કરીશું.